બેસલપુર કંઠી કચ્છમાં અમે ઊભા છીએ. પારલાના જયેશભાઈ મોરારજી ગોગરી, જે ગામ ટુંડાના છે અને JYF જૈન યુથ ફોરમના ફાઉન્ડર બી છે, એમને અભિનંદન. હવે એમને એક પ્રશ્ન પૂછું છું, એ જયેશભાઈથી જ આપણને જાણવા મળે તો એ બધા સાંભળજો. મનમાં આપણને ઘણા વિચારો આવતા હોય છે, એનો આપણા મન ઉપર શું પ્રભાવ પડે છે અને જયેશભાઈ એને આપણે બદલાવી શકાય, કંઈ તમે માહિતી આપી શકશો? એક ઉદાહરણ લઈએ કે તમે એક મોલમાં ગયા છો. અચ્છા. અને મોલમાં તમે જેવા એન્ટર થયા ત્યાં આગળ કોઈ બેન ઊભા છે, તમે જે સિક્યુરિટી ચેક પાસ કર્યું અને પછી તરત જ તમે ત્યાં આગળ ઊભા કોઈ બેન છે, પૂછે છે કે સર તમારો નંબર આપશો, ફોન નંબર. અચ્છા. અને તમે પૂછો શું કામ, તો કે અમારા આ જે મોલ છે એની 10મી વર્ષગાંઠ છે. ઓકે. અને એના નિમિત્તે જો તમારો લકી ડ્રો નીકળશે તો તમને ઇનામ આપવામાં આવશે. અચ્છા. હવે જ્યારે આ પ્રશ્ન આપણને કોઈ પૂછે કે તમારો ફોન નંબર આપશો, નામ આપશો, ત્યારે મનમાં આપણને શું વિચાર આવે? કદાચ આપણને લાગે કે આ બધી ગિમિક હશે, પછી કંઈક માર્કેટિંગમાં ઘૂસાડશે, ફોન કર્યા કરશે. રાઈટ. ધારી લો કે આપણે કંઈક થોડુંક ત્યારે સારો વિચાર આવ્યો અને આપણે કહી દઉં કે હા મારો નામ આ છે અને સાચો નંબર પણ આપી દઉં, સાચું નામ પણ આપી દીધું. અચ્છા. પછી આપણે ત્યાંથી પસાર થયા. અચ્છા. થોડી વાર હજી મોલમાં આપણે ફરી રહ્યા છીએ, ત્યાં આગળ લગભગ અડધો કલાક રહીને આપણું નામ અનાઉન્સ થાય છે. અચ્છા. કે જયેશભાઈ ગોગરી, એમનો આ ફોન નંબર, એમનું ઇનામ લાગ્યું છે, એવો જ્યાંથી હોય ત્યાં આગળ અહીંયા આગળ આવી જાય. તો હવે જ્યારે તમારું નામ બોલાય, જયેશભાઈ ગોગરી એટલે તમારું નામ, પોતાનું નામ જે પણ હોય એ તમારું નામ બોલાય, તો તમને ત્યારે કેવો આમ ફિલિંગ્સ આવે? બરોબર. કે સારું થયું, કંઈક મેં નામ લખાવી દીધું, સાચા નંબર આપ્યા, સાચું નામ લખાવ્યું, તો કંઈક તો મને ઇનામ મળશે. બરોબર. પછી ક્યારેક એવો વિચાર બી આવે કે ઇનામ આપી શું આપશે, કદાચ એકાદી પેન આપશે, કંઈક ડિનર સેટ આપશે, એવું કંઈક સામાન્ય ઇનામ હશે. રાઈટ. ધારી કો તમે ત્યાં પહોંચી અને જુઓ છો, એ તમને કહે છે કે તમને જે ઇનામ મળ્યું છે એ બીજું કંઈ નહીં પણ જે હમણાં લેટેસ્ટ આઈફોન આવ્યો છે એનું લેટેસ્ટ વર્ઝન. હા, શું વાત છે. હાઈએસ્ટ કન્ફિગરેશન જેની લગભગ કિંમત 2 લાખ રૂપિયા થાય છે. હા હા. એ ઇનામ તમને મળી રહ્યું છે. અરે વાહ. હવે આપણા વિચાર કેવા થાય? ત્યારે આપણને લાગે અરે યાર ખરેખર હું બહુ લકી છું, મને આ એકદમ મસ્ત આજે તો દિવસ સરસ ઉગ્યો. બરોબર. બહુ મજા આવી ગઈ. એ તમને ઇનામ નથી આપતા પણ કહે છે કે આ વાઉચર છે, તમે એપલની કોઈ પણ દુકાનમાં જશો આ વાઉચર દેખાડશો એટલે તમને મળી જશે. તમે બહુ ખુશ થતા થતા ત્યાંથી થોડાક આગળ વધો છો, ત્યાં 2 ભાઈઓ વાત કરી રહ્યા હતા. અચ્છા. એ 2 ભાઈઓ વાત કરે છે કે આ મોલવાળા છે ને બધા ઉલ્લુ બનાવે છે બધાને. અચ્છા. તમને થયું કે શું વાત ચાલે છે? તમે સાંભળ્યું તો કે આ છે ને આ પહેલું ઇનામ જે આવેલા ભાઈને આઈફોન આપ્યું ને. હા. હકીકતમાં આ પહેલું ઇનામ આઈફોન નહોતું. અચ્છા. એ હતી ઇનોવા ક્રિસ્ટા ગાડી. ઓકે. હવે તમે જ્યારે આ ફક્ત સાંભળો છો કે આ ઇનામ છેલ્લી ઘડીએ બદલવામાં આવેલું, હતી ઇનોવા ગાડી પણ છેલ્લી ઘડીએ ઓલા મોલવાળાએ ચેન્જ કરી અને આઈફોન કરી નાખ્યું. બરોબર. હવે તમારી ફિલિંગ્સ કેવી હશે? બહુ તમને લાગે અરે મારું તો નસીબ જ હંમેશા આવું હોય છે. બહુ જ અસર પડે મગજ ઉપર. અરે ક્યાં 30 લાખ રૂપિયાની ઇનોવા ગાડી અને ક્યાં 2 લાખ રૂપિયાનો મોબાઈલ. મારે તો હંમેશા આવું જ થાય છે. એટલે એ જ્યારે એમ આપણને ખ્યાલ આવે કે ભાઈ મને તો બહુ મોટું ઇનામ મળવાનું હતું ને આ નાનું ઇનામ મળ્યું. બરોબર. હવે એ 2 લાખ રૂપિયાનો મોબાઈલ થોડી વાર પહેલાં જે તમને બહુ સારું લાગતું હતું, હવે તમને શું લાગશે? અને યાદ રાખજો, મોલ એનો એજ છે, વાતાવરણ એનું, એર કન્ડિશનનું પ્રમાણ, આજુબાજુના લોકો, બધું એનું એજ છે. તમારા હાથમાં હજી કંઈ આવ્યું નથી, ન તો મોબાઈલ આવ્યું છે, ન ગાડી આવી છે, ન બોલપેન આવી છે. બરોબર. પણ જ્યારે તમે એન્ટર થયા ત્યારે અસમંજસ હતી, જ્યારે નામ અનાઉન્સ થયું કાંઈક ખુશીની લાગણી થઈ, આઈફોન મળ્યું છે એ ખબર પડી ત્યારે બહુ ખુશ થઈ ગયા, ઇનોવા ગાડી મળવાની હતી ને એને બદલે આઈફોન મળવાનો છે તો બહુ દુઃખી થઈ ગયા. તમે હજી થોડેક આગળ વધો છો અને કહે છે કે ઓલા 2 જણા છે ને એ બાજુના મોલવાળા છે. અચ્છા. અહીંયા ખાલી અફવાઓ ફેલાવી રહ્યા છે. બરોબર. એવું કોઈ ઇનોવા બિનોવાનું ઇનામ નહોતું, આ આઈફોનનું જ ઇનામ હતું. અચ્છા. અને આ ખોટે ખોટી ખાલી વાતાવરણ ખરાબ કરી રહ્યા છે. બરોબર. હવે આ જ્યારે પાછું ખબર પડે ત્યારે પાછા આપણે એકદમ શાંત થઈ જઈએ. યાદ રહે, હજી સુધી કાંઈ હાથમાં નથી આવ્યું, ફક્ત મનના વિચારો ચાલે છે અને એમાં કેટલી બધી ટોપસી ટર્વી આવી ગઈ. બરોબર. ખુશી, અસમંજસ, બહુ ખુશી, દુઃખી અને સામાન્યપણું. તો આપણે સમજી શકીએ છીએ કે વાતાવરણનો આપણા ઉપર એટલો પ્રભાવ નથી જેટલો વિચારોનો પ્રભાવ છે. વિચારોનો પ્રભાવ છે. અને એને બદલવું હોય તો બહુ સારો એક આસાન રસ્તો છે. શું રસ્તો છે? જો આપણે કોઈ કહે કે ભાઈ એક વાંદરાઓના વિચાર નહીં કરતા. અચ્છા. અને આપણને કહે કે ભાઈ તમે કોઈ પણ વાંદરાનો વિચાર નહીં કરતા તો શેના વિચાર આવશે?
વાંદરાના વિચાર આવશે, વાંદરાના. પણ જ્યારે આપણને કોઈ હાથીનું વર્ણન કરતો હોય, હા, કે હાથી કેવો હોય, કેટલા મોટો હોય, એના કાન આ તે બધું જ્યારે વાતો સાંભળતા હોઈએ, ત્યારે શું થાય, એ વાંદરાના વિચારો બંધ થઈ જાય. બરોબર. એટલે સિમ્પલ રસ્તો છે, વાંદરાના જેવા વિચારો છે એને બહાર કાઢવા હોય, જે નકામા આપણને પલટીઓ મરાવતા હોય, હેરાન કરતા હોય, તો હાથી જેવા સુંદર વિચારોને લઈ આવવાના. બરોબર. એટલે વિચારો બંધ નથી થઈ શકતા, રિપ્લેસ થઈ શકે છે. ઓકે. આ વાત જો આપણને સમજમાં આવી જાય તો આપણે ખરેખર બહુ ખુશ થઈ શકીએ છીએ. હાથી જેવા વિચારો આપણને ધર્મમાંથી મળી શકે છે, સારા લોકો પાસેથી મળી શકે છે. તો બસ એવા હાથી જેવા વિચારો કરતા રહીએ, એટલે ઓલા વાંદરા જેવા નકામા વિચારોથી આપણે દૂર થઈ. વાહ જયેશભાઈ, તમે બહુ સુંદર વિચાર રજૂ કર્યો છે, અને આ વિચાર બધાને અપનાવવા જેવો છે, અને ઘણાનું માઇન્ડ ચેન્જ થઈ શકશે, 100% ચેન્જ થઈ શકે છે. થેન્ક યુ દીપકભાઈ, ખરેખર બહુ આનંદ થયો તમારી સાથે વાત કરીને, અને હું ઈચ્છું છું કે તમે જે બી મેસેજીસ છે આવી રીતના જ લોકો સુધી પહોંચાડતા રહો, કોટડા ગામના લોકો સુધી કે અન્ય બીજા કોઈ તમારા જે પણ ઓળખીતા હોય. તમે બહુ સરસ કાર્ય કરી રહ્યા છો, ધન્યવાદ. બરાબર. અને હું 2.5 દિવસમાં તમારી સાથે રહ્યો, અને તમે જે જ્ઞાન પીરસ્યું છે એ તો મેં ક્યારેય જોયું નથી, અને ગુરુદેવની બી કૃપા હશે, અને તમારા મોઢામાં તો સરસ્વતી વસી રહ્યા છે. ધન્યવાદ. થેન્ક યુ.